સુરેન્દ્રનગર જિલ્લાના દુષ્કાળગ્રસ્ત જાહેર કરી કિસાન સહાય યોજના હેઠળ તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય ચૂકવો. ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુ કરપડાએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાયો હોય ત્યારે હવે જો તાત્કાલિક અસરથી વરસાદ ન થાય તો દુષ્કાળ જાહેર કરવાની માગણી કરી છે. તેમણે પત્ર પાઠવેલમાં વધુ એવી પણ માગણી કરવામાં આવી છે કે ગુજરાત કિસાન સહાય યોજના હેઠળ જે ખેડૂતોને સહાય આપવાનું એક માપદંડ નક્કી કરવામાં આવ્યું છે. આજે પરિસ્થિતિ અતિ વિકટ બની ગઈ છે. વરસાદ ખેંચાણો છે, પાક ઊભો પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એ ખૂબ અનિવાર્ય છે. અગાઉ જે પાક વીમા સહાય છેલ્લી ઘડીએ બંધ કરી હતી તેવું આમાં ન થાય તે જોવા તાકીદ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવેલ છે. આમતક ટીવી સાથેની વિસ્તૃત વાત કરતા રાજુ કરપડા, 2 મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક વરસાદ થયો પછી 45 દિવસ સુધી બીજો વરસાદ થયો નથી. ખેડૂતોને હાલ પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ છે. મોટાભાગના જે પિયત વિસ્તાર નથી ત્યાં ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. આવા સમયે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે ગયા વર્ષે પાક વીમાના વિકલ્પ તરીકે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જે પ્રતિ હેક્ટર 25,000ની મર્યાદા નક્કી કરી છે 4 હેક્ટરની મર્યાદામાં આ મર્યાદા મુજબ સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે, તેમજ તાલુકા મથકે જે વરસાદના આંકડાઓમાં અધિકારીઓ દ્વારા છેડછાડ કરવામાં આવે છે તે બાબતે પણ આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરેલી કે અમને ખેડૂતોને ભીતિ છે કે આવનારા સમયે અમને સહાય ન ચૂકવવી પડે, એટલા માટે જ્યાં 2 ઇંચ કરતાં ઓછો વરસાદ છે એવા તાલુકાઓમાં 5-5, 6-6 ઇંચ વરસાદ દર્શાવવામાં આવ્યો છે. એટલે સાહેબને રજૂઆત કરી છે કે ઝડપથી પશુપાલકોને પણ ઘાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ખેડૂતોને જેને નુકસાન થયું છે એ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે.